પ્રકરણ આઠ સમય સમય બાળ મિત્રો નમસ્તે સુપ્રભાત બાળ મિત્રો સમય એ આપણા માનવ જીવનનું એક મહત્વનું પાસું છે આપણે આપણા જીવનના બધા કાર્યો સમય નક્કી કરીને ગોઠવતા હોઈએ છીએ અને સમય નક્કી કરી આપણો દૈનિક કાર્યક્રમ પાર પાડી શકીએ છીએ તેથી આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે તો ચાલો બાળમિત્રો આજે આપણે સંસ્કૃત ભાષામાં સમયને કઈ રીતે બોલી શકાય અને લખી શકાય તે જોઈએ અને સમજીએ જુઓ બાળમિત્રો એષાહા ઘટિકા અસ્તિ આ ઘડિયાળ છે સંસ્કૃત ભાષામાં ઘડિયાળને ઘટીકા કહે છે ઘડિયાળના સેકન્ડ કાંટાને સૂચિ કહે છે જ્યારે ઘડિયાળના મોટા કાંટાને દીર્ઘ સૂચિ કહે છે જે ઘડિયાળમાં મિનિટ દર્શાવે છે અને ઘડિયાળના નાના કાંટાને લઘુ સૂચિ કહે છે જે ઘડિયાળમાં કલાક દર્શાવે છે બાળમિત્રો સંસ્કૃત ભાષામાં સાર્ધ એટલે કે સાડા વાગ્યા સપાદ એટલે કે સવા વાગ્યા અને પાદોન એટલે કે પોણા વાગ્યા એમ કહેવાય તો ચાલો આપણે ઘડિયાળ જોઈ સમયની માહિતી મેળવીએ બાળ મિત્રો જુઓ આ ઘડિયાળમાં લઘુ સૂચિ એટલે કે નાનો કાંટો પશ્ચ પાંચ પર અને દીર્ઘ સૂચિ એટલે કે મોટો કાંટો શટ છ પર છે તેથી પાંચ વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ પશ્ચ વાદનમ એટલે કે સાડા પાંચ વાગ્યા એમ કહેવાય સાર્ધ એટલે સાડા પશ્ચ એટલે પાંચ અને વાદનમ એટલે વાગ્યા એવી જ રીતે જુઓ લઘુ સૂચિ એટલે કે નાનો કાંટો શટ છ પર અને દીર્ઘ સૂચિ મોટો કાંટો શટ છ પર હોય તો સાડા છ વાગ્યા કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સાધ વાદનમ કહી શકાય છે જો લઘુ સૂચિ નવ પર અને દીર્ઘ સૂચિ શટ છ પર હોય તો સાડા નવ વાગ્યા કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ નવ વાદનમ કહી શકાય છે જ્યારે લઘુસૂચિ દ્વે એટલે કે બે પર અને દીર્ઘ સૂચિ ઝટ પર હોય એટલે કે છ પર હોય તો બે વાગીને ત્રીસ મિનિટ એટલે કે અઢી વાગ્યા એમ કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સાર્ધ દ્વિવાદનમ કહી શકાય છે બાળમિત્રો સાર્ધ એટલે કે સાડા વાગ્યાના સમયમાં તમને સમજ પડી ને સરસ તો ચલો હવે આપણે સપાદ એટલે કે સવા વાગ્યા વિશે જોઈએ જુઓ બાળમિત્રો લઘુ સૂચિ ત્રેણી એટલે કે ત્રણ પર અને દીર્ઘસૂચિ પણ ત્રેણી એટલે કે ત્રણ પર હોય તો સવા ત્રણ વાગ્યા કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સપાદ ત્રિવાદનમ કહે છે જો લઘુસૂચિ ચત્વારી એટલે કે ચાર પર અને દીર્ઘસૂચિ ત્રિણી એટલે કે ત્રણ પર હોય તો સવા ચાર વાગ્યા કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સપાદ ચતુર્વાદનમ કહે છે જુઓ જ્યારે લઘુસૂચિ દશ એટલે કે દસ પર અને દીર્ઘ સૂચિ ત્રેણી એટલે કે ત્રણ પર હોય તો સવા દસ વાગ્યાનો સમય થયો કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સપાદ દશ વાદનમ કહે છે જો લઘુસૂચિ અષ્ટ એટલે કે આઠ પર અને દીર્ઘ સૂચિ ત્રેણી એટલે કે ત્રણ પર હોય તો સવા આઠ વાગ્યાનો સમય થયો કહેવાય સંસ્કૃત ભાષામાં તેને સપાદ અષ્ટવાદનમ કહેવાય બાળ મિત્રો સપાદ એટલે કે સવા વાગ્યાના સમયમાં તમને સમજ પડી ને સરસ તો ચાલો હવે આપણે પાદોન એટલે કે પોણા વાગ્યાના સમય વિશે માહિતી મેળવીએ અને સમજીએ ઘડિયાળમાં લઘુ સૂચિ દસ એટલે કે દસ પર અને દીર્ઘ સૂચિ નવ પર હોય તો પોણા દસ વાગ્યા કહેવાય સંસ્કૃત ભાષામાં તેને પાદોન દશ વાદનમ કહે છે જુઓ બાળ મિત્રો જો લઘુ સૂચિ દ્વાદશ એટલે કે બાર પર અને દીર્ઘ સૂચિ નવ પર હોય તો પોણા બાર વાગ્યાનો સમય થયો કહેવાય સંસ્કૃત ભાષામાં તેને પાદોન દ્વાદશ વાદનમ કહે છે એ જ રીતે જો લઘુસૂચિ નવ પર હોય અને દીર્ઘ સૂચિ પણ નવ પર જ હોય તો પોણા નવ વાગ્યાનો સમય થયો કહેવાય સંસ્કૃત ભાષામાં તેને પાદોન નવ વાદનમ કહે છે જ્યારે લઘુસૂચિ એકમ એટલે કે એક પર અને દીર્ઘ સૂચિ નવ પર હોય તો પોણા એક વાગ્યાનો સમય થયો કહેવાય સંસ્કૃત ભાષામાં તેને પાદોન તો બાળ મિત્રો તમને સમજ પડીને ઘડિયાળના સાર્ધ એટલે કે સાડા સપાદ એટલે કે સવા અને પાદોન એટલે કે પોણા દર્શાવતા સમયમાં સરસ તો ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછું તેના જવાબો તમારે સંસ્કૃત ભાષામાં આપવાના છે ચાલો જુઓ એશા ઘટિકા કહ સમય અસ્તિ આ ઘડિયાળમાં કેટલો સમય થયો છે એશા ઘટિકા સાધ ચતુર સમય અસ્તિ સાચો જવાબ છે એશા ઘટિકા સાધ ચતુરવાદનમ સમય અસ્તી એટલે કે સાડા ચાર વાગ્યા છે આ ઘડિયાળમાં સાડા ચાર વાગ્યાનો સમય થયો છે બીજો પ્રશ્ન જુઓ એશા ઘટિકા કહ સમય અસ્તી એશા ઘટિકા સાધ સપ્ત વાદનમ સમય અસ્તી સરસ સાચો જવાબ છે એશા ઘટિકા

સવા ત્રણ વાગ્યાનો સમય થયો છે બીજો એક પ્રશ્ન જુઓ એશા ઘટિકા કહ સમય અસ્તિ એશા ઘટિકા સપાદ અષ્ટવાદનમ સમય અસ્તિ સાચો જવાબ છે એશા ઘટિકા સપાદ અષ્ટવાદનમ સમય અસ્તિ આ ઘડિયાળમાં સવા આઠ વાગ્યાનો સમય થયો છે ચાલો જુઓ

પાદોન પામ સમય અરે વાહ સાચો જવાબ છે એશા ઘટિકા પાદોન આ ઘડિયાળમાં પોણા અગિયાર વાગ્યાનો સમય થયો છે તો બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં સમય વિશે જાણવાની સરસ તો બાળ મિત્રો તમે પણ તમારા ઘર અથવા શાળાના મિત્રો સાથે સંસ્કૃત ભાષામાં સમય વિશે વાતચીત કરજો બરાબર આવજો